દર્શક મિત્રો, સ્પાર્કલ 2011 ચેમ્બર ઓફ કોમર્સનું આ નજરાણું અને મારી સાથે ઉપસ્થિત છે જ્વેલરી એસોસિએશનના પ્રમુખ અને કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના સંચાલક શ્રી તુષારભાઈ ચોકસી. તુષારભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અને તેમના દીકરાનું પણ હાર્દિક સ્વાગત છે. તુષારભાઈ, સૌથી પહેલાં તો જ્વેલરી એસોસિએશન દ્વારા આ સ્પાર્કલને પ્રમોટ કરવા માટેના શું પ્રયત્નો થયા હતા અને તેમાં તમે કેટલા અંશે સફળ નીવડ્યા છો? ચેમ્બર ઓફ કોમર્સ એ સુરત ગુજરાતની સૌથી મજબૂત સંસ્થા છે અને જ્વેલર્સ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સના 5 વર્ષથી જે સ્પાર્કલનું આયોજન કરવામાં આવી રહ્યું છે એમાં ટેકો જાહેર કરેલો છે અને અમારા જ્વેલર્સ એસોસિએશનના ઘણા બધા લીડિંગ જ્વેલર્સ એમાં ભાગ લે છે અને એમાં દરેક જ્વેલર્સને સારો એવો લાભ મળે છે. શું ફાયદો થતો હોય છે આ પ્રકારના એક્ઝિબિશનોમાં ભાગ લેવાથી? આમાં શું છે કે આજે દરેક જ્વેલર્સ, કોઈને તો મેરેજ છે, સપોઝ તમારા લગ્ન પ્રસંગ છે, તો લગ્ન પ્રસંગમાં અલગ અલગ શોરૂમમાં જઈને જ્યારે દાગીનો કસ્ટમરને જોવાનો હોય તે ઘણો બધો સમય માંગી લે છે. ત્યારે આ એક એક્ઝિબિશન એક એવું પ્લેટફોર્મ છે ત્યાં એક જ પ્લેટફોર્મ પર ઘણા બધા જ્વેલર્સનો ભેગો દાગીનો તમને જોવા મળે. એટલે તમે તમારા આવનારા સારા ફંક્શનોમાં તમારે જો દાગીનો પરચેસ કરવો હોય તો તમારું એક મન બનાવી શકો છો કે મારે ક્યાંથી દાગીનો ખરીદો, મારા ટાઈપનો દાગીનો કે મને જે પસંદ આવશે એવો દાગીનો ક્યાંથી મળશે એ તમે એક તમારી દુકાન સજેસ્ટ કરી શકો, નક્કી કરી શકો છો અને એને કારણે તમારો ઘણો બધો સમય બચી જતો હોય છે અને આ એક હેલ્ધી કોમ્પિટિશન માટેનું એક મજબૂત પ્લેટફોર્મ છે. કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સની વાત કરીએ તો તમારી સંસ્થાની શરૂઆત ક્યારે થઈ, તમે અત્યારે કેટલી બ્રાન્ચ ધરાવો છો, તમે મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરો છો, તમે ડિઝાઇનિંગનું રિસર્ચ અને ડેવલપમેન્ટ કેવી રીતે કરો છો, તમે માર્કેટિંગ કેવી રીતે કરો છો? આ કાંતિલાલ એન્ડ બ્રધર્સ મારા ગ્રાન્ડફાધર છે, કાંતિલાલભાઈએ શરૂ કરી હતી 1948માં. 1948થી અમારી પેઢી ભાગળ પર પહેલાં ટાવરની સામે શરૂઆત કરી હતી અને આજે અમે એને વિસ્તરીન કરીને પાલ્લે પોઈન્ટ પર અમારો સરગમ શોપિંગ સેન્ટર પાસે બીજો શોરૂમ શરૂ કર્યો છે. જે આ શોરૂમ એ સુરતનો ઘણા મોટા શોરૂમોમાંનો એક છે જેમાં અમે એક બ્રાઇડલ સ્ટુડિયો પણ ધરાવીએ છીએ. એ બ્રાઇડલ સ્ટુડિયોમાં અમે એ પ્રેઝન્ટેશન આપીએ છીએ કે બ્રાઇડલ એના ફંક્શન વખતે પોતે સ્ટેજ પર કેવું એનો આ જ્વેલરી પહેર્યા પછી એનો દેખાવ લાગશે એનું પોતે પ્રેક્ટિકલ એક રિહર્સલ કરી શકે છે. અને બાકી હોય તો અમારી ડિઝાઇન નહીં, તો ડિઝાઇન એક અમારી અમારું કહેવાય ને કે અમારા ધંધાનો મૂળ અમારો સિદ્ધાંત ડિઝાઇન પર છે. કારણ કે તમે જોશો તો સોનાનો ભાવ ઉત્તર વધતા જાય છે. આજે લગભગ 28-30 હજાર રૂપિયાના સોનાનો ભાવ છે, તો તમે નાની એક જ્વેલરી પણ પરચેસ કરવા જશો તો સ્વાભાવિક છે કે 2-3 લાખ રૂપિયા જેવી કિંમતમાં નાની જ્વેલરી પણ થઈ જાય છે. તો તેવા સંજોગમાં તમે જ્યારે 3 લાખ રૂપિયા ખરીદને જ્યારે જ્વેલરી ખરીદો છો તો એ જ્વેલરી તમને લાંબા સમય પછી, મીન્સ કે 5-10 વર્ષ પછી પણ પસંદ આવે એવી રીતની ડિઝાઇનિંગ એમાં હોવી જરૂરી છે. કોઈક વ્યક્તિ એટલે અમે પોતે ડિઝાઇનમાં એટલું પર્ટિક્યુલર રહીએ છીએ કે કસ્ટમરને અમે હર વખતે કંઈક ને કંઈક નવી ડિઝાઇનો આપીએ. બીજી અમારી મોનોપોલી એ છે કે અમે જે પણ ડિઝાઇન અમારી હોય એ કોઈક ઓછા વધતા વજનમાં પણ અમે બનાવી શકીએ છીએ અને અમે કુંદન જ્વેલરીમાં સારું એવો સ્ટોક ધરાવીએ છીએ ને એ ડિઝાઇનમાં અમારી પાસે મેક્સિમમ સ્ટોક હોય છે. તો કુંદન જ્વેલરીમાં તમે જ્યારે ઓર્ડર આપો છો તો અમે કુંદન વગરનું ખોખું પણ બતાવીએ છીએ, એટલે વિથ ટ્રાન્સપરન્સી અમે બિઝનેસ કરીએ છીએ. અમારા દુકાનનો મૂળ હેતુ જ આ છે કે અમે કસ્ટમરને સાચું સોનું અને ક્લિયર ટ્રાન્સપરન્સીથી એમને માલ આપીએ, એટલે કુંદન વગરનું અમે ખોખું બતાવીએ છીએ એ. અને બીજી એક અમારી મોનોપોલી એ રહી છે કે અમે જે સેટ વેચીએ છીએ એ પાછો રિપીટ કરતા નથી, એટલે એ જે મોટા બ્રાઇડલ સેટ જે અમારા ત્યાંથી કસ્ટમર ખરીદે છે એની પોતાની એક મોનોપોલી, પોતાની એક માલિકી થઈ જાય છે, એટલે એ ડિઝાઇન એને અમે બીજી વાર રિપીટ કરતા નથી, એ અમારી એક માસ્ટરી રહી છે. અહીં જે તમારી પ્રોડક્ટ છે એની વિશેષતા થોડી ઘણી સમજાવજો કે કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થયો છે અથવા તો કયો કન્સેપ્ટથી એને ડેવલપ કરવામાં આવ્યો છે? અમે દાગીના દરેક 916 હોલમાર્ક જ વેચીએ છીએ, પણ એની અંદર થોડુંક જે વર્ક કરવામાં આવે છે, કુંદન વર્ક કરવામાં આવે છે, સ્ટોન વર્ક, સેમી પ્રેસ્ટેડ સ્ટોનનો પણ યુઝ થાય છે. કારણ કે કોઈ પણ તમે જોશો તો આજના જમાનામાં સોનું એકલું પહેરવું ગમતું નથી અને કંઈક ને કંઈક સારી ડિઝાઇનિંગ જોઈએ છે. તો એમાં તમે જોશો કે આમાં ચિત્રામણીનું કામ છે અને ટ્રેડિશનલ લુક છે. ટ્રેડિશનલ લુક એટલે શું છે કે તમારો કોઈ પણ દિવસ જૂનો નહીં થાય. બહુ મોડર્ન ડિઝાઇન હશે તો શક્ય છે કે તમને 2 વાર પહેરશો ને પછી એમ થશે કે આ તો નથી ગમતી. ટ્રેડિશનલ લુક તો તમને લાંબા સમયના અંતરે પણ તમે એ ડિઝાઇન કાયમ ગમશે. એટલે અમે ઘણા રિયલ સ્ટોનનો ઉપયોગ કરીએ છીએ, કુંદનનો ઉપયોગ કરીએ છીએ,
પોલકી જે અનકટ ડાયમંડ છે એનો સોનામાં ઉપયોગ કરીએ છીએ. આ તમે જોશો તો સાઉથ પર્લ છે, સાઉથ સી છે, એ સારામાં સારી ક્વોલિટીના અમે સાઉથ સીનો ઉપયોગ કરીએ છીએ ને આખો એક બ્રાઇડલ કોન્સેપ્ટ તમે જોતો આપ્યો છે. તો અમે એવું કંઈક નવું નવું કરવા માગીએ છીએ કે જેને કારણે કસ્ટમર જ્યારે પણ આટલા કોસ્ટલી દાગીના ખરીદે તો એની પોતાની કંઈક એક ડિઝાઇનની એક પોતાને એક લાગે કે ના મારી પોતાની પર્સનલ ડિઝાઇન છે, આ મારો પર્સનલ સેટ છે, એવું કંઈક લાગે એવી અમારી હર હંમેશ કોશિશ હોય છે. આવા એક્ઝિબિશનનો તમારો અનુભવ કેટલો, કેટલામો એક્ઝિબિશન તમે આ કરી રહ્યા છો? આમ તો પાર્ટિસિપેટ કરી રહ્યા છો, આમ તો આ પાંચમો સ્પાર્કલનું એક્ઝિબિશન છે. મેં પાંચે પાંચ સ્પાર્કલના એક્ઝિબિશનમાં મેં ભાગ લીધો છે, એ ઉપરાંત અમે પર્સનલ અમારા પોતાના એક્ઝિબિશન બી કરીએ છીએ. એટલે અત્યાર લગીમાં ઘણા અમે 10-15 એક્ઝિબિશન તો કરી ચૂક્યા છે. સુરતની બહાર, સુરતની બહાર પણ અમે સુરત ડિસ્ટ્રિક્ટમાં એક્ઝિબિશન કર્યા છે અને સુરતની જનતાએ અને ડિસ્ટ્રિક્ટની જનતાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અમારી ડિઝાઇનિંગને એ લોકોએ માની છે અને અમને ઘણું મોટું પ્રોત્સાહન આપ્યું છે. અને મારા પાલે પોઈન્ટના શોરૂમને આજે 5મો વર્ષ ચાલે છે, તો 5 વર્ષમાં અમને ઘણું સારું અમને પ્રોત્સાહન મળ્યું છે. એનીથિંગ એલ્સ વુડ યુ લાઈક ટુ શેર? કંઈ બીજું કહેવા માગો દર્શક મિત્રોને? મારે ફક્ત દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે આજના કોમ્પિટિશનના જમાનામાં તમે જ્યારે બી દાગીનો ખરીદવા નીકળો તો તમને એટલું જોઉં કે તમે જે દાગીના માટે પરચેસ જે પૈસા ખર્ચો છો તો એ પ્રમાણે તમને ડિઝાઇનિંગ મળે છે કે નહીં. કારણ કે આજે મજૂરીના રેટ પણ ઘણા ઊંચા થઈ ગયા છે, તો તેવા સંજોગમાં કંઈક સસ્તી મજૂરીમાં તમે દાગીનો લઈને તમારે પાછો એને 6 મહિના કે વર્ષ 2 વર્ષમાં પાછી મજૂરી નહીં ખર્ચવી પડે. એટલે દાગીનો એવો ખરીદો કે જે તમે 10 વર્ષે પણ તમારી એ ડિઝાઇનિંગ ગમે. એટલે તમે એવા શોરૂમમાંથી માલ લો કે જ્યાં ડિઝાઇનિંગનો એક ઇમ્પોર્ટન્સ હોય. અને સોનું તો બધે જ 916 હોલમાર્ક વળવાનું જ છે, એટલે મારી બસ એ જ વિનંતી છે કે તમે અમારી અમારા અહીંયા સ્પાર્કલમાં અમારો સ્ટોલ છે ત્યાં આવો. જો ત્યાં નહીં આવી શકો તો અમારા શોરૂમ પર આવો, અમારી ડિઝાઇન એકવાર જુઓ, તમે જાતે જ ડિસિઝન લો. એક્સપિરિયન્સ ધ ડિફરન્સ. થેન્ક યુ વેરી મચ તુષારભાઈ. તો દર્શક મિત્રો હતા તુષારભાઈ ચોકસી, કાંતિલાલ એન્ડ બ્રધર્સ જ્વેલર્સના સંચાલક છે. પોતાના વિચારોની સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામના. ધન્યવાદ.